જામનગરમાં ગત શનિવારે ત્રણ દરવાજા વિસ્તાર નજીકથી એક નવજાત બાળક મૃત અવસ્થામાં મળી આવતા ખળભળાટ થયો હતો. આ માસૂમના પોસ્ટમોર્ટમમાં તેને માર મારવામાં આવ્યો હોવાનો ધડાકો થતાં ચકચાર મચી ગઈ છે. માસૂમને માથામાં બોથડ પદાર્થ ફટકારવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તેની માતાએ જ આ મહાપાપ કર્યું હોવાની આશંકા પ્રબળ બની છે. દરમિયાન સીસીટીવી ફૂટેજ ચકાસણી સહિતની તપાસના આધારે એક શકમંદ મહિલા પોલીસની નજરે ચડી છે. પોલીસે જાતે ફરિયાદી બની માસૂમની માતા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર ઘટનાક્રમથી જામનગરમાં માનવતા અને મમતા પર લાંછન લાગ્યું છે. જામનગરના કડિયાવાડ વિસ્તારમાં એક જર્જરિત મકાનની છત તૂટી પડી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક આગેવાન દ્વારા તાત્કાલિક ફાયર તથા એસ્ટેટ સહિતના વિભાગોને જાણ કરવામાં આવતા મનપાની ટુકડીઓ દોડી આવી હતી. તંત્ર દ્વારા સાવધાની રૂપે ઇમારત તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં હાલ આંખના ઇન્ફેક્શનના કેસો મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે, ત્યારે જામનગરના આહિર વિદ્યાર્થી ભવનના ઘણા વિદ્યાર્થીઓને આંખમાં તકલીફ થતા જીજી હોસ્પિટલ ખસેડાયા હતા. તમામને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ગંભીર તકલીફ ન હોવાનું નિદાન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. અગત્યના સચોટ તમામ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.